બાળ દોસ્તો આપણે હવે માટીકામ કરવાનું છે પણ આપણે અત્યારે ચોમાસું છે ને એટલે માટીકામ કરવાનું નથી પણ હું તમને સમજાવું છું કે આપણે માટીમાંથી ફ્રી હોઈએ તો શું શું બનાવી શકીએ તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે નાના નાના ગોળ ચકડા બનાવી શકો જલેબી બનાવી શકો જમરૂક બનાવી શકો દ્રાક્ષ પણ બનાવી શકો છો સીતાફળ બનાવી શકો કેળું અને ફળ તમે આટલી વસ્તુ બનાવી શકો છો હવે અભિનય કરો તો તમારે અત્યારે આપણે સ્કૂલે આવી શકતા નથી તો ઘરે બેસી અને તમારે તમને ભણીને કંટાળો આવે ને ત્યારે તમારે અહીંયા જાત જાતના અભિનય કરવાના છે તમે ચિત્રમાં જઈ શકો છો કે નાની એમથી છોકરી છે તો કોનો અભિનય કરે છે તો કે ડોશીમાનો તો તમે તો ઘરે ડોશીમાનો અભિનય કરજો ત્યાર પછી બીજો બાળક છે એ બાળકે શું પહેર્યું છે તો ડૉક્ટરનો કોટ અને કાનમાં શું નાખ્યું છે ખ્યાલ છે તમને આને શું કહેવાય સ્ટેથોસ્કોપ એનાથી તાવ કેટલો છે માપી શકાય અને હૃદયના ધબકારા માપી શકાય તો એ તમારે અભિનય કરવાનું ત્યાર પછી છે શાકભાજીવાળા ભાઈ છે ને એ હાથમાં શું લઈને બેઠા છે તો એને કહેવાય ત્રાજવા તો એમાં આપણે શાકભાજીનો વજન કરી શકીએ ત્યાર પછી છે દૂધવાળા ભાઈ શું લઈને આવ્યા છે તો કેન લઈને આવ્યા છે અને હાથમાં શું છે માપ્યું છે તો આવી રીતના તમે અલગ અલગ બધા અભિનય કરી શકો છો હવે તમે પ્રવૃત્તિ કરવાની છે આપણે હમણાં અત્યારે ફ્રી છીએ તો આપણે નાની નાની પ્રવૃત્તિ કરવાની ઘરમાં બેસીને થાય એવી બહાર રમવા જવાનું નથી પણ ઘરે બેસી અને શું લેવાનું પહેલાં એક શીશી લેવાની અને એક ગ્લાસ લેવાનું તો તમારે પહેલાં શું કરવાનું એક શીશીમાં પાણી ભરવાનું અને પછી એ પાણી ક્યાં નાખવાનું ગ્લાસમાં પછી બીજી પ્રવૃત્તિ શું કરવાની તો ગ્લાસ વડે ડોલમાં રેતી ભરો તમે ઘરે હો અથવા તો નીચે જાઓ ત્યારે ગ્લાસ લેવાની અને નાની અમથી ડોલ લેવાની તો ગ્લાસ વડે તમારે એક ગ્લાસ ભરવાની એક ગ્લાસ લઈ અને એમાં રેતી ભર લેવાની પછી એને ડોલમાં ખાલી કરી નાખવાની પછી ત્રીજી પ્રવૃત્તિ કરવાની ડોલમાં લખોટી નાખો આપણે થોડુંક દૂર બેસવાનું અને ડોલ થોડી આઘી મૂકવાની પછી લખોટી આપણા હાથમાં રાખવાની અને તમારે ડોલમાં એનો ઘા કરવાનો અને પછી જોવાનું કેટલી લખોટી તમે ડોલમાં નાખી છે ત્યાર પછી સોય અને દોરો એ તો બધાને આવડતું હશે કરો છો ને તમે ઘરે ફ્રી હો ને ત્યારે સોયમાં દોરો કોરવીને જોજો શું કરવાનું સોયમાં દોરો કોર તો આપણે આજના ગૃહ કાર્યમાં જોઈ લઈશું તો ગૃહ કાર્યમાં જે કરો કરવ એટલે કે આપણું પાઠ્યપુસ્તક પાના નંબર 11 એમાં આપણે છાપકામ કરવાનું છે એમાં તમારે તમારા મમ્મીને કહેવાનું કે દીદીને કહેવાનું એ તમારી મદદ કરશે અને સરસથી તમારે છાપકામ પાના નંબર 11 ઉપર જે સામે 10 ઉપર આપેલું છે એમાંથી જોઈ અને તમારી મમ્મી અથવા ભાઈ દીદીને મદદથી સરસ તે પાના નંબર 11 ઉપર છાપકામ કરવાનું રહેશે